એકતા કપૂર ની સિરિયલ હતી, કઈ કહાની, એની સાસુ હોય તો ભૂલી જાય, એમાં તો કઈ હતું જ નહીં. આવે રોવા ધોવા ને કકડાવા સિવાય બીજું કઈ નહોતું. કહાની મને ક્યારેક મન થઈ જાય, આ એકતા કપૂર જો મને મળી જાય તો હું એને કહું શું કામ ખોટા ખર્ચા કરે છે, હા સ્ટુડિયોમાં જવાનું ને બધા બોલાવાના ને શૂટિંગ કરવાના. હું તને એક એક ઘરને એડ્રેસ આપું છું, રોજ એક ઘરે જા, રોજ ના ચાર એપિસોડ મળશે સાવ ફ્રીમાં. ઉલટાનું એ લોકો પૈસા આપશે, જો તમે એમને ટીવીમાં લઈ આવ્યા ને લેતા જાઓ. ક્રોધ ની વાત કરવી છે પણ ક્રોધ ના મૂળ ને નહીં સમજો ત્યાં સુધી ક્રોધ નથી થવાનો. ક્રોધ એ ગાડી દાખલા છે, અહંકાર એ મૂળ છે. પર્યુષણ પર્વ નજીકમાં આવી રહ્યા છે, આપણે ક્ષમાપના નો તહેવાર, સોરી તહેવાર નહીં આપણો પર્વ કહેવાય, આ ક્ષમાપના ને પર્વ ને ઉજવવું હોય તો એટલું નક્કી કરું મારે ક્રોધ થી બચવું છે. તો ક્રોધ થી બચવા માટે મારે શેનાથી બચવું પડશે? માન થી બચવું. સાચું ભાઈ, ઈગો તમને ક્યાં ક્યાં નડે છે? ક્યાં ક્યાં? દેશમાં નડે કે પરદેશમાં નડે? ટ્રેનમાં નડે કે પ્લેનમાં નડે? હે, એર હોસ્ટેસ ની સાથે પણ કરી આવો, પાઇલટ ની સાથે પણ કરી નાખો. કઈ જગ્યા એવી છે કે તમને તમારો ઈગો નડતો ન હોય? પણ મારા સાહેબ, ખોટી રીતે આપણને કોઈ હેરાન કરતું હોય તો તમારી પાસે આર્ગ્યુમેન્ટ પણ છે ને. માની લો કે મેં ટિકિટ લીધી છે ને, મારી સીટ ઉપર કોઈ બીજો બેસી ગયો તો શું કરવાનું? મારે પ્રોબ્લેમ તો આવા જ હોય છે ને. કઈ તમે ટ્રેનની ટિકિટ લીધી છે ને, તમારા કમ્પાર્ટમેન્ટમાં તમે ચડ્યા ને, તમારી સીટ ઉપર કોઈ બેસી ગયું છે, તમારે શું કરવાનું? તમે પહેલા તો શું કહેવા કાઢો, જો ભાઈ આ નંબર મારો છે અને આ ટિકિટ આપણે લીધેલી છે, પ્લીઝ તમે ઉભા થઈ જાઓ, અને એનું ન થાય તો પછી શું કરો? જા નહીં તમે એમ ના વિચારી શકો કે મારા કરતા એને વધારે જરૂરિયાત હશે, માટે બેઠો છું તો ભલે બેઠો, હું ઉભો રહી શકું એમ છું. આઈ હેવ નો પ્રોબ્લેમ. નહીં નહીં, મારે અન્યાય કરવાનો છે? નહીં ની વાત છે, અન્યાય થી બેસી ગયો. આપણે આવી રીતે અન્યાય ચલાવતા ચલાવ્યા જ કરશું તો આ દેશ ની અંદર પછી અન્યાય 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 સિવાય બીજું કાંઈ નથી રહેવાનું. ન્યાય તો ખાડે રહ્યો છે, ન્યાય તો એને સમજાવો છો. હવે ન્યાય ને અન્યાય ની વાત કરવા બેઠો, એની જગ્યાએ તમારો એકદમ બેસ્ટ ફ્રેન્ડ બેસી ગયો હતો, આપણને કઈ પ્રોબ્લેમ નથી, આ તો ટિકિટ લેવી પડે એટલે લીધી છે, બાકી તું બેસ. કયો કેમ આપ્યો? ન્યાય અન્યાય ક્યાં રહ્યો? બોલો, તમને કહો, તમારો સ્વભાવ બરફ જેવો કે આપ છે? જલ્દી બોલજો, વિચારીને બોલજો, પછી કહેતા રહે કે મારે તમે દર વખતે ફસાવો છો અમને. બરફ જેવો કે આપ છો? મહેન્દ્રભાઈ અચાનક ઉપર થી નીચે ઈટ પડી, પોતે ઈટ આગળ, અને એ વખતે એને વિચાર આવ્યો કે અત્યારે આ માથા પર પડી તો શું થાય? પડી નથી, તમે લોકો મોટા ના કે દુઃખી છે ને, શેને દીધા ખબર? જો ને તોથી દુઃખી થાવ, જો આમ થયું હોત તો શું થાત? અરે નથી થયું તો છોડ ને એ વાત, આગળ બધો ના, પણ જો પડ્યું હોત મારા માથા પર તો શું થાત? એને થયું કે આ જીત લઈને હવે માથું ફોડી આવું. બે માળના બિલ્ડિંગ ઉપર ચડ્યો, બે માળ બીજે માળ, એને ખબર પડી આ સામેની રૂમ માંથી આ ઈટ આવી હતી, અને એના ઘર આગળ પહોંચી ગયો, અને અંદર જોયું તો પહેલવાન હતો, ઉડબેસ કરતો, બે હાથમાં બે ઈટ, બીજા હાથમાં બે ઈટ, ચાર ઈટ લઈને ઉડબેસ કરતો હતો.
એમાંથી આ ઉછળીને જ નીચે પડી ગઈ હતી. એટલે ઓલા પહેલવાને એને જો એ ક્યુ આયા, કુછ નહીં કુછ નહીં, એવી ડાકી ગીર ગઈ હતી, બેને ગયા. હવે તો શેના માટે માથું પડવા માટે આવ્યો? મારે તમને પૂછવું છે, તમારો સ્વભાવ કેવો? કહી દઉં, જ્યાં ચાલે ને ત્યાં ગરમ આગ છે, જ્યાં ના ચાલે ત્યાં ઠંડા. તમારા માથે કોઈ બોસ હોય ને ત્યાં તમે એકદમ ઠંડા, અને જ્યાં ઘરે આવો ત્યાં એક તમે ગરમા ગરમ. હવે એક વાત બરાબર સમજી રાખજો કે તમારા બોસ ની સામે તમારી ઈચ્છા તો છે માથું ફેરવીને વાત કરવાની, પણ તમને દેખાય છે માથું ફેરવવા જઈશ તો મારી નોકરી ચાલી જશે, અને એ દબાવેલો ક્રોધ ઘરે આવ્યા પછી સ્પ્રિંગ ની જેમ નિમિત્ત મળતાની સાથે ઉછળે. રાઈટ? જે પણ સર્વિસ કરતા એને પૂછું છું.